हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप दैट यू ऑल आर डूइंग एब्सोल्युटली वेल। आज आप वंस अगेन अपना ग्रामरना सेशन में उपस्थित थया छे। एज यू नो वेरी वेल के लास्ट थोड़ा लेक्चर्स थी आपणे आपणो बेसिक इंग्लिश ग्रामर टॉपिक चलावीए छीए, तो एज टॉपिक ने आज आपणे पाछा टू बी कंटीन्यू करशू। तो आजनो आपणो टॉपिक छे मॉडल ऑक्सिलरीज, अने मॉडल ऑक्सिलरीज नी अंदर आपणे थोड़ाक ऑक्सिलरीज नी चर्चा करी चूक्या छीए। हवे एमां जे बाकी छे ए पैकीना मॉडल ऑक्सिलरीज आपणे आजे समझवाना छे। तो लेट्स स्टार्ट अवर सेशन मॉडल ऑक्सिलरीज, अने एनी अंदर आपणे आजे स्टडी करवानुं छे मे अने माइट ना यूजिस। तो आपणे शुरुआत करशुं मे थी। मे हवे आम जोईए तो कोई जेटला आपणा मॉडल ऑक्सिलरीज छे एनो कोई प्रॉपर गुजराती नथी, बट आपणे आपणा कन्विनियंस माटे, आपणी अनुकूलता माटे આપણે એને એક ગુજરાતી વર્ડથી યાદ રાખી શકીએ। જેમ કેન માટે આપણે એવું કહીએ છીએ કે શકું, કરી શકું, એમ અહીંયા મેં જે છે એના માટે થઈને એક ગુજરાતી વર્ડ છે કદાચ। તો આ વર્ડ ઉપરથી જ આપણને ખ્યાલ આવી શકે કે મેં જે છે એ સંભાવના બતાવે છે, પોસિબિલિટી બતાવે છે કે કદાચ આમ થાય, કદાચ આમ ન પણ થાય। તો જ્યારે કોઈ ક્રિયા જે છે એમાં સંભાવના દર્શાવવાની હોય ત્યારે આપણે આ મોડલ ઓક્ઝિલરી મીન્સ કે મે નો યુઝ કરશું। તો એનો પહેલો યુઝ પોસિબિલિટી દર્શાવે, આમ થઈ શકે છે, કદાચ આમ થઈ શકે છે એવી સંભાવના જ્યારે દર્શાવી હોય ત્યારે મે નો યુઝ કરશું। જોઈએ એક્ઝામ્પલથી એને, ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડે। ઇટ મીન્સ કે ક્લાઉડી એટમોસ્ફિયર હોય, આકાશમાં કાળા ડિબાંગ વાદળો હોય, તો આપણે એના ઉપરથી એવું ગેસ કરી શકીએ, એવું અનુમાન કરી શકીએ, એવી સંભાવના બતાવી શકીએ કે આજે વરસાદ કદાચ પડે। બટ ઇટ ઇઝ નોટ શ્યોર, એ શ્યોર વસ્તુ નથી, કદાચ પડે પણ અને ન પણ પડે, પણ એ જે આપણી શક્યતા જે છે, આપણી સંભાવના જે છે એને દર્શાવવા માટે આપણે અહીંયા મે નો યુઝ કરશું। બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ ટ્રેન મે અરાઈવ લેટ, ટ્રેન કદાચ મોડી પડે, ટ્રેન કદાચ મોડી આવે। જનરલી એવું બનતું નથી, પણ આજે કંઈક એવા સર્કમટન્સીસ થયા છે, આજે કંઈક એવા સંજોગો ઉપસ્થિત થયા છે કે ટ્રેન કદાચ મોડી પણ આવે। તો આજે કદાચ સંભાવના જે કોઈ ક્રિયામાં રહેલી છે એને દર્શાવવા માટે થઈને આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે મે નો યુઝ કરશું। વન્સ અગેન રિમાઇન્ડ કરી દઉં કે દરેક મોડલ ઓક્ઝિલરીઝની અંદર આપણે હંમેશા બેઝ વર્બનો યુઝ કરશું, મૂળ ક્રિયાપદનો જ યુઝ કરશું। જોઈએ એનો બીજો યુઝ, આસ્કિંગ એન્ડ ગિવિંગ પરમિશન, પરમિશન આપવા અને લેવા માટે મે નો યુઝ થાય છે। જેવી રીતે કેનનો યુઝ થાય છે એવી જ રીતે મે નો યુઝ થાય છે। કેનના ટોપિકની અંદર આપણે આ યુઝ જે છે એને આપણે સમજાતા અને એને કન્સિડર પણ કર્યો હતો કે બોથ આર કોમન ઇન ધીસ યુઝ। તો જોઈએ આપણે એનું એક્ઝામ્પલ, મે આઈ સીટ હિયર, શું હું અહીંયા બેસી શકું, મે જે છે એ વાક્યની શરૂઆતમાં અને આસ્કિંગ ફોર પરમિશન, પરમિશન માગવાના હેતુથી અહીંયા યુઝ થાય છે। પરમિશન આપતા હો તો તમે કહી શકો યસ યુ મે, હા તમે આવી શકો છો, તમે અહીંયા બેસી શકો છો। તો આ થયું ગિવિંગ પરમિશન। એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, મે વી સજેસ્ટ યુ સમથિંગ, શું અમે તમને કંઈક સજેસ્ટ કરીએ, સુઝાવ આપીએ, તો આ તમે પરમિશન માગો છો, કોઈ વાત રજૂ કરવા માટેની પરમિશન માગો છો ત્યારે તમે મે નો યુઝ કરો છો। હવે સામેવાળો જે છે એ પરમિશન ડિનાય કરે છે, પરમિશન નથી આપતા, ત્યારે એ શું કહેશે, નો યુ મે નોટ, ના તમે નહીં રજૂ કરી શકો। તો મે જે છે એ આસ્કિંગ અને ગિવિંગ પરમિશનમાં આ રીતે યુઝ થાય છે। આવી રીતે તમે સિમ્પલ ઘણા બધા સેન્ટેન્સીસ જે છે એના યુઝ કરતા જ હોવો છો અને કરવો જ જોઈએ। ઓફકોર્સ જે કોઈ પણ ગ્રામેટિકલ ટોપિક આપણે શીખીએ છીએ, કોઈ પણ વર્બ શીખીએ છીએ, હેલ્પિંગ વર્બ શીખીએ છીએ, તો એનો યુઝ જ્યાં સુધી આપણે જનરલાઇઝ ન કરીએ, ઇટ મીન્સ કે સામાન્ય રોજિંદા જીવનમાં આપણે એના ઉપયોગમાં ન રહી આવીએ ત્યાં સુધી આપણી જે કંઈ પણ થિયરી જે છે એ થિયરી જ બનીને રહી, એ પ્રેક્ટિકલી એપ્લાય ન થાય। કેવી રીતે આપણે ઘણા બધા સેન્ટેન્સીસનો યુઝ કરીએ છીએ, તો કે તો
સ્કૂલની અંદર તમે જ્યારે પણ ક્લાસ રૂમમાંથી બહાર ગયા હોય અને પાછા ક્લાસમાં એન્ટર થવા માટે આવો છો ત્યારે જ તમે પૂછો છો કે મેં આઈ કમિન સર, મેં આઈ કમિન ટીચર. એવી રીતે એવા ઘણા બધા યુઝિસ છે, ઘણા બધા સેન્ટેન્સીસ છે કે મે વી ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન, શું અમે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકીએ. લોટ્સ ઓફ સેન્ટેન્સીસ યુ કેન મેક, ઘણા બધા સેન્ટેન્સીસ તમે આ રીતે બનાવી શકો. રૂલ્સ શું છે? મેં જે છે એ ઇન ધ સ્ટાર્ટિંગ ઓફ ધ સેન્ટેન્સ આવવું જોઈએ, અને પરમિશન હોય એટલે હંમેશા એ ફર્સ્ટ પર્સન જ હોય, ઇટ મીન્સ કે હું અથવા અમે જ એઝ અ સબ્જેક્ટ આવવા જોઈએ. આ એનું બેઝિક કન્ડિશન છે. અનધર યુઝ જોઈએ તો મેં જે છે એ બતાવે છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, ઇટ મીન્સ કે શુભેચ્છા દર્શક જે વાક્યો છે. તમે કોઈને કંઈક વિશ કરવા માગો છો, તમે કંઈક એને બ્લેસિંગ્સ આપવા માગો છો, ત્યારે એ જે તમારી વિશ છે એ વિશ આપણે મેથી ઇન્ડિકેટ કરી શકીએ છીએ. એ સમયે મેની પ્લેસમેન્ટની કન્ડિશન શું હશે? મેં જે છે એ વાક્યની શરૂઆતમાં આવશે, વાક્યની શરૂઆતમાં આવશે. બટ ઇટ ડઝન્ટ મીન કે ઇટ મેક્સ અપ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એ પ્રશ્નાર્થ વાક્ય નથી બનાવતું, રાઈટ? અહીંયા એ ડિફરન્સ ખાસ તમારે સમજવાનો છે. જોઈએ કેવી રીતે એક્ઝામ્પલ બને છે. મે યુ લીવ લોંગ, તમે ઘણું જીવો. જ્યારે કોઈ એલ્ડર વ્યક્તિ કોઈ યંગર પર્સનને આશીર્વાદ આપે, આયુષ્યમાન ભવ જેને આપણે કહીએ, ત્યારે આ સેન્ટેન્સનો યુઝ થાય છે. તો અહીંયા મેં છે એ વાક્યની શરૂઆતમાં છે, સામેવાળી વ્યક્તિ જે છે એને આપણે વિશ કરીએ છીએ એટલે યુ, અને અહીંયા આપણો એક્સક્લેમેશન માર્ક એટલે આ જે છે એની અંદર આપણી વિશ દર્શાવવામાં આવી છે, મે યુ લીવ લોંગ. અનધર એક્ઝામ્પલ જોઈએ, મે ગોડ બ્લેસ યુ. આ સેન્ટેન્સીસ તો આપણે બહુ ફ્રિકવન્ટલી ઘણી જગ્યાએ સાંભળ્યું હોય, ઇવન યુઝ પણ કર્યું હોય. મે ગોડ બ્લેસ યુ, ઈશ્વર તમને ખુશ રાખે, તમને આશીર્વાદ આપે. તો અહીંયા પણ તમે કોઈ વ્યક્તિ માટે થઈને એવી ઇન્ટરનલી વિશ વ્યક્ત કરો છો. આ જ ટાઈપે તમે ઘણા બધા સેન્ટેન્સીસ યુઝ કરી શકો. મે યુ સક્સીડ ઇન યોર કેરિયર, મે યુ ગેટ ધીસ જોબ. આવી રીતે ઘણા બધા સેન્ટેન્સીસ છે એ તમે મેનો શરૂઆતમાં ઉપયોગ કરી અને વિશ દર્શાવવા માટે, શુભેચ્છા દર્શાવવા માટે કરી શકો છો. તો મેના આપણે ફરી પાછા યુઝ જે છે એને ઓવરવ્યૂ કરી લઈએ. મેં જે છે એ બેઝિક એનો યુઝ છે, પોસિબિલિટી દર્શાવે છે, કોઈ કાર્ય થવાની, કોઈ ક્રિયા થવાની સંભાવના બતાવે છે, કદાચ થાય પણ અને ન પણ થાય. બીજા યુઝની અંદર આસ્કિંગ એન્ડ ગિવિંગ પરમિશન, પરમિશન આપવામાં અને લેવામાં બંને હેતુથી કેનની જેમ જ મેનો પણ યુઝ થશે. અને થર્ડ વન છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસમાં, એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો જ્યારે દર્શાવવા હોય, બીજા વ્યક્તિ પ્રત્યેની આપણી શુભેચ્છા દર્શાવી હોય ત્યારે આપણે એનો યુઝ કરશું. હવે આપણે મેનું જે પાસ્ટ ફોર્મ જે છે માઇટ, એના વિશે થોડું સમજી લઈએ. તો માઇટ જે છે એ ઇટ ઇઝ યુઝ એઝ અ પાસ્ટ ફોર્મ ઓફ મે ઇન ઇનડિરેક્ટ સ્પીચ. જ્યારે આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ સમજતા હશું અથવા તો એ લખવાનો પ્રયત્ન કરશું ત્યારે આપણે મેના પાસ્ટ ફોર્મ તરીકે માઇટનો યુઝ કરવાનો થશે. કેવી રીતે? એક્ઝામ્પલથી એને સમજીએ. ધ સ્ટુડન્ટ સેડ ટુ મી, વિદ્યાર્થીએ મને કહ્યું, આઈ મે પાસ ધીસ યર, હું કદાચ આ વર્ષે પાસ થઈ જાઉં. અહીંયા એણે મેનો યુઝ કર્યો છે જે બતાવે છે પોસિબિલિટી, પ્રોબેબિલિટી, સંભાવના. હવે આપણે એને ઇન્ડિરેક્ટની અંદર ટ્રાન્સફોર્મ કરશું તો કેવી રીતે થશે? ધ સ્ટુડન્ટ ટોલ્ડ મી ધેટ હી માઇટ પાસ ધીસ યર, તે આ વખતે કદાચ પાસ થાય. મેં અને એનું પાસ્ટ ફોર્મ માઇટ. તો આ રીતે ઇન્ડિરેક્ટ જેટલા સેન્ટેન્સીસ આપણે બનાવશું એમાં જ્યાં પણ ડિરેક્ટ સ્પીચની અંદર મેં આપેલું હશે, રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સની અંદર હશે, ત્યારે આપણે મેનું માઇટ જ કરવું કમ્પલસરી થશે. નેક્સ્ટ યુઝ જોઈએ, સ્ટ્રોંગર પોસિબિલિટી ધેન મે. હવે આપણે મેના યુઝમાં શીખી ગયા કે મેં એક પોસિબિલિટી બતાવે છે, સંભાવના બતાવે છે. તો અહીંયા માઇટ જે છે ઇટ એક્સપ્રેસિસ પોસિબિલિટી ધેન મે, મતલબ કે મેં જે સંભાવના બતાવે છે માઇટમાં એ ઇન્ક્રીઝીસ, એમાં ઘણો બધો વધારો થાય છે. કેવી રીતે? હી માઇટ નોટ હેલ્પ યુ ઇન ધીસ કેસ, તે તમને આ બાબતે મદદ કદાચ ન પણ કરે. હવે અહીંયા માઇટ જે છે એ શું બતાવે છે? પોસિબિલિટી તો છે જ, જેમ મેમાં છે,
પણ અહીંયા માઇટ જે છે એ વધારે સ્ટ્રોંગ પોસિબિલિટી બતાવે છે કે કદાચ એ તમને આ બાબતમાં મદદ ન જ કરે. વધારે પડતી આપણે પોસિબિલિટી જે છે એ બતાવીએ છીએ. સેકન્ડ વન, મિસ્ટર શાહ માઇટ ટેક રિટાયરમેન્ટ ધીસ યર. મિસ્ટર શાહ જે છે આ વર્ષે કદાચ નિવૃત્તિ લઈ જ લે, મે કરતાં સંભાવના વધારે છે, શ્યોરિટીની નજીક છે, શ્યોર નથી બટ મે કરતાં વધારે એની પોસિબિલિટી આમાં ઇન્ડિકેટ થાય છે. માઇટ બંને જગ્યાએ અને બંને જગ્યાએ એનો બેઝવર્ક ફોલો થશે. થર્ડ યુઝ જોઈએ, કન્ડિશન ઇન પાસ્ટમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે. આપણે અગાઉના લેક્ચર્સની અંદર આ પોઈન્ટ જે છે, આ યુઝ જે છે એ કોમનલી સમજી ગયા છીએ કે જ્યારે પણ ઇફ અને હેડવાળું ક્લોઝ હશે, ઇટ મીન્સ કે કન્ડિશન ઇન પાસ્ટ જ્યારે આપણે દર્શાવવું હશે ત્યારે બીજા સેન્ટેન્સની અંદર કોઈ પણ એક આપણે મોડલ ઓક્ઝિલરી મૂકવાનું થશે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે, ત્યારે આપણે અહીંયા માઇટનો ઉપયોગ કરશું. સમજીએ એને એક્ઝામ્પલથી. ઇફ યુ હેડ ટેકન હિમ હોસ્પિટલ ઇન ટાઈમ, જો તમે તેને સમયસર હોસ્પિટલે લઈ ગયા હોત તો હી માઇટ હેવ બીન સેવડ, તો એ કદાચ બચી ગયો હોત. અહીંયા આપણે સંભાવના બતાવીએ છીએ કે કોઈ વ્યક્તિ જેને ઇમરજન્સી હતી, લાઈફ એન્ડ ડેથનું રિસ્ક હતું, એને જો સમયસર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હોત તો એનું જીવન બચી શક્યું હોત. અહીંયા આપણે માઇટ જે છે એ મોડલ ઓક્ઝિલરી તરીકે યુઝ કરીએ છીએ અને એઝ પર ઇટ્સ મિનિંગ, એના અર્થ પ્રમાણે પાસ્ટની ઇનકમ્પ્લીટ એક્શન એ બતાવે છે. એકચ્યુઅલમાં આ થયું નથી, દર્દીને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં પણ નથી આવ્યો અને એની લાઈફ પણ બચાવી નથી શકાય. પણ જો આમ થયું હોત, ઇટ મીન્સ કે એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોત સમયસર, તો હી માઇટ હેવ બીન સેવ્ડ, એનું જીવન બચી ગયું હોત. માઇટ જે છે એ અહીંયા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે સંભાવના દર્શાવે છે. સેકન્ડ વન જોઈએ, ઇફ ઓસ્ટ્રેલિયા હેડ સ્કોર્ડ મોર રન્સ, જો ઓસ્ટ્રેલિયાએ વધારે રન કર્યા હોત તો ધે માઇટ હેવ વોન ધ મેચ, તો સંભાવના એવી પ્રબળ હતી કે તે લોકો મેચ જીતી શક્યા હોત, મેચ જીતી ગયા હોત. તો માઇટ જે છે એ અહીંયા પાસ્ટ દર્શાવવા માટે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં યુઝ થાય છે. તો માઇટના પણ પાછા આપણે જે યુઝિસ શીખ્યા છીએ એને જરા ઓવરવ્યૂ કરી લઈએ. તો ઇટ ઇઝ યુઝ એઝ અ પાસ્ટ ફોર્મ ઓફ મે ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. સેકન્ડ, મે કરતાં થોડીક વધારે સ્ટ્રોંગ પોસિબિલિટી બતાવે છે, ઇટ મીન્સ કે શ્યોરિટીની નજીક છે, શ્યોર નથી પણ મે કરતાં થોડું વધારે સ્ટ્રોંગ પોસિબિલિટી બતાવે છે. અને થર્ડ વન જે છે એ કન્ડિશન ઇન ધ પરફેક્ટ, કન્ડિશન ઇન ધ પાસ્ટમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે યુઝ થાય છે. તો આજે આપણે બે મોડલ ઓક્ઝિલરી શીખ્યા છીએ, મે એન્ડ માઇટ, એ પણ કોમનલી બધી જગ્યાએ યુઝ થાય છે. આજના આ એક્સપ્લેનેશન ઉપરથી તમે જાતે પણ ઘરે આવા નાના નાના સેન્ટેન્સીસ બનાવવાનો અને એને એપ્લાય કરવામાં, ડે ટુ ડે કન્વર્સેશનની અંદર એપ્લાય કરવાનો પ્રયત્ન કરશો તો તમે વધારે સારી રીતે ઇંગ્લિશ સેન્ટેન્સ બોલતા થશો એવી મને આશા છે. શ્યોર, આઈ હોપ કે આજના આ ટોપિકમાં તમને બધું સમજાઈ ગયું હશે. નેક્સ્ટ સેશનની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આપણે વધારાનું એક મોડલ ઓક્ઝિલરી વિશે ચર્ચા કરશું. બટ ટિલ ધેન ઇટ્સ ગુડ બાય.